નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સંદીપ સર આજે આપણે જોઈશું ધોરણવાર ભૌતિક વિજ્ઞાનમાં માર્ચ બે હજાર ચોવીસમાં કોઈ વિદ્યાર્થીએ સ્કોર કરવો હોય તો પાર્ટ બી કેવી રીતે લખી શકે છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય કે એ તો જે રીતે આપેલું હોય તે જ રીતે લખવાનું હોય છે પણ તમે થોડીક સ્ટ્રેટેજી યુઝ કરીને એને લખશો તો તમારો થોડો ઘણો સ્કોર વધી શકે છે હવે આ વખતે તો જનરલ ઓપ્શન છે એટલે ફાયદો જ છે જે વિદ્યાર્થીઓ ખાલી પાસ થવા માંગે છે એ લોકોને ઘણો ફાયદો છે કે તમને એક પ્રશ્ન સિલેક્ટ કરવાનો મોકો મળે છે અધરવાઇઝ જૂની પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો તમારે કમ્પલસરી એટેન્ડ કરવા પડતા હતા આ વખતે એવું નથી સેકન્ડ જોઈએ તો અત્યારે જ બોર્ડ તરફથી ન્યૂઝ આવેલા છે કે આ વખતે પેપરનું ચેકિંગ પણ એકદમ સરળ રીતે થશે પહેલાં તો એવું હતું કે તમે કોઈ પણ વસ્તુ જરા પણ ખોટું હોય તો પૂરેપૂરા માર્ક્સ કાપી લેવામાં આવતા હતા આ વખતે એવું નથી તમે થોડું ઘણું પણ સાચું તમારા રીતે પણ લખેલું હશે તો પણ તમને માર્ક્સ મળી શકે છે તો આ વખતે મને એવું લાગે છે કે તમને ડબલ બોનસ મળેલો છે એક તો જનરલ ઓપ્શન પ્લસ પેપર ચેકિંગ સરળ થવાનું છે એટલે આ વખતે વિદ્યાર્થીઓના નાપાસ થવાના ચાન્સ ઓછા છે પરંતુ કોણ કયા વિદ્યાર્થીઓ નાપાસ થશે કે જે લોકો પેપરને આખા કોરા છોડી આવે છે અને કંઈ પણ લખી આવે છે ઘણા વિદ્યાર્થીઓ એવું જ સમજે છે કે પચાસ માર્કનું લખી આવશું એટલે પાસ થઈ જશું એવી રીતે કોઈ વિદ્યાર્થી પાસ નહીં થાય તમારે પ્રેઝન્ટેશન બરોબર આપવું પડશે તો પાર્ટ બી કેવી રીતે લખવો તો પાર્ટ બી લખવું હોય તો હું એવું માનું છું કે જો કોઈ વિદ્યાર્થી મારું આઈ ફોલો કરતો હોય તો હું એને ત્રણ માર્કના પ્રશ્નો છે તે વિભાગ પહેલો એટેન્ડ કરવા માટે કહીશ કારણ કે ત્રણ માર્કના પ્રશ્નોમાં છ પ્રશ્નો આવે છે મેક્સિમમ ઘણા બધા દાખલા હોય છે અને આ વખતે તો નવ પ્રશ્નોમાંથી તમારે છ એટેન્ડ કરવાના છે તો લગભગ લગભગ પાંચેક દાખલા હશે અને ચારેક થિયરી હોઈ શકે છે યા તો છ દાખલા અને ત્રણેક થિયરી તો એમાંથી સરળ થિયરી હોય તો એને તમે અટેન્ડ કરી શકો છો ત્રણ માર્કના દાખલા એટલા બધા ભારે નથી હોતા એમાંથી એક કે બે દાખલા તો બહુ જ સરળ હશે અત્યારે તમે જોવા જાઓ તો અમુક પ્રિલિમ્સના પેપર મેં જોયા છે તો એમાં દિપ્રોગલીના દાખલા પણ દીપ્રોગલી તરંગલના દાખલા પણ ત્રણ ત્રણ માર્કમાં પૂછવામાં આવેલા છે તો એવા સરળ દાખલા તમે ફટાફટ એટેન્ડ કરી શકો છો છ સવાલના જવાબ આપશો એટલે અઢાર માર્કનું તમે અટેન્ડ કરી લીધું માર્ક્સ કેટલા આવશે એ તમારી ઉપર છે પરંતુ અઢાર માર્ક બહુ ઝડપથી તમે એટેન્ડ કરી શકો છો કારણ કે દાખલા ગણવામાં એટલો બધો સમય જતો નથી ત્યાર પછી જો કોઈ વિદ્યાર્થીએ એટેન્ડ કરવું હોય તો એ છે ચાર માર્કના પ્રશ્નો ચાર માર્કના પ્રશ્નો એટેન્ડ કરવામાં ખૂબ કાળજી રાખવાની છે પહેલાં તો બે મિનિટ કે પાંચ મિનિટનો સમય લો કયા ચાર પ્રશ્નો બરાબર તમને આવડે છે તે બરાબર નક્કી કરી લો અને ત્યાર પછી જ એટેન્ડ કરજો તો જ તમને ફાયદો થશે ધડાધડ ચાર ક્વેશ્ચન એટેન્ડ કરી લેવાનો કોઈ ફાયદો નથી મેં આગળના પણ વિડીયોમાં કીધેલું છે કે જો કેવીએલનો દાખલો મૂકેલો હોય ને એની સામે બીજો પણ એક સરળ પ્રશ્ન હોય તો પહેલો જો કેવીએલનો દાખલો હશે તો પહેલાં બે પ્રશ્નમાં જ એ દેખાશે તમને તો એને એટેન્ડ કરી લેવામાં કોઈ ફાયદો નથી જો બાકીના બીજા બે ત્રણ આવડતા હોય તો કારણ કે કેવીએલનો દાખલો તમે ગણવા જશો તમારો ખૂબ સમય વેડફાઈ જશે તો એનો મતલબ એ છે કે તમારે પહેલાં સિલેક્શન કરવું પડશે કે કયા ચાર પ્રશ્નો આપણે સિલેક્ટ કરીએ કે જે આપણે આરામથી લખી શકશું અને આપણને બરાબર આવડે છે એમાં પણ જો કોઈ પ્રશ્ન ફૂલ થિયરીવાળો હોય તો એ એટેન્ડ કરવામાં મુશ્કેલી છે ચાર માર્કમાં જેમ કે પેલો ગીગર માસ્ટરનો પ્રયોગ છે ઘણા વિદ્યાર્થીઓ એવું સમજે છે કે સરળ છે સરળ તો છે પરંતુ એમાં કોઈ જગ્યાએ સૂત્ર કે એનો ઉલ્લેખ નથી તો માત્ર આકૃતિ અને વર્ણનમાં તમને ચારમાંથી ચાર માર્ગ મળવાના ચાન્સ બહુ ઓછા છે એની સામે અક્ષ પર કે વિસૃતિ રેખા પર વિદ્યુત ક્ષેત્રની થિયરી સાબિત કરવાની હોય તે સાબિત કરવા સૂત્ર છે તેમાં તમને જલ્દીથી માર્ક્સ મળી શકે છે તો એવી થિયરીઓ એટેન્ડ કરવી કે જેમાં સમય પણ ઓછો જાય અને તમને માર્ક્સ પણ સરળતાથી મળી રહે તો એના માટે બે મિનિટ માટે તમારે ધ્યાન આપીને સિલેક્શન કરવું પડશે તે જ રીતે એના પછી છેલ્લો સેક્શન એટેન્ડ કરવાનો આવે છે બે માર્કનો બે માર્કનો પ્રશ્ન જે વિભાગ છે તે છેલ્લે જ એટેન્ડ કરવો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માંગે છે એ લોકો જે વિદ્યાર્થીઓ એને પહેલાં અટેન્ડ કરશે તો તમારો સ્કોર ડાઉન થઈ જ જશે એનું કારણ એ છે કે બે માર્કમાં તમે ખૂબ સમય આપી દેશો તો ત્રણ અને ચાર માર્કમાં સમય નહીં આપી શકો અને તમારું પ્રેઝન્ટેશન પણ બગડશે એના કારણે તમારા માર્ક ઓછા આવશે શરૂઆતમાં કોઈ પણ વિદ્યાર્થી હંમેશા સમય પણ વધારે આપે છે અક્ષર પણ સારા કાઢે છે પ્રેઝન્ટેશન પણ સારું કાઢે છે એનો મતલબ છે કે તમને ત્રણ અને ચાર માર્કમાં પહેલાં લખશો તો તમને સારા માર્ક્સ મળી શકે છે બે માર્કને પહેલાં લખવા જશો તો વધારે વધારે એક પ્રશ્નમાં તમને કેટલા માર્ક મળી શકે છે બે જ માર્ક મળશે તો એનો મતલબ છે કે બે માર્કવાળા પ્રશ્નનો જે વિભાગ છે એને સૌથી છેલ્લે અટેન્ડ કરવો એમાં પણ પહેલાં બારે બાર પ્રશ્ન વાંચવા કયો પહેલાં એટેન્ડ કરવો છે એ પહેલાં આઠ તમે ડિસાઈડ કરી લો કે કયા લખી કરવા કે છે કે ભાઈ કયા લખવાના છે એમાં પણ બે કે ત્રણ દાખલા હશે બે માર્કમાં દાખલા એટેન્ડ કરવા ખરેખર સારી વાત છે એનું કારણ એ છે કે બે માર્કના દાખલા ખૂબ જ સરળ હોય છે બે માર્કના દાખલા સરળ હોય છે એના કારણે શું થશે ફટાફટ ખાલી સૂત્રમાં તમે કિંમત મૂકો એટલે આવી જશે તો તમારું લગભગ એક દોઢ મિનિટમાં જ કામ થઈ જશે ચાર કે પાંચ મિનિટની જગ્યાએ તમારું કામ એક દોઢ મિનિટમાં થઈ જતું હોય તો તમે એને આરામથી એટેન્ડ કરી શકો છો બાકીની થિયરી પણ લખી શકો છો બે માર્કમાં મેં આગળ પણ કહેલું છે કે લગભગ પોણું પેજ યા તો જ્યાં તમને કીધેલું કે ચાર લાક્ષણિકતાઓ લખો તો ચાર જ લખવાની હોય છે પણ એ ચારમાં પણ મોસ્ટ આઈમપી હોય તે જ લખવાની તો તમને આરામથી માર્ક મળી જાય છે તફાવત પૂછાય તો બંને બાજુ ચાર ચાર પોઈન્ટ લખવા પડશે માત્ર બબ્બે પોઈન્ટ લખ્યા હોશો તો મેણ નહીં ખાય ઘણા વિદ્યાર્થીઓ એવું જ વિચારે છે કે ચાર પોઈન્ટ એટલે આ બાજુ બે પોઈન્ટ આ બાજુ બે પોઈન્ટ એવું નહીં થાય થિયરીના ચાર પોઈન્ટ છે પરંતુ તફાવતમાં બંને બાજુ ચાર ચાર પોઈન્ટ લખવા પડશે તો આ રીતે જો તમે પેપર એટેન્ડ કરો કે પહેલાં ત્રણ માર્કનો પ્રશ્ન યા તો ચાર માર્કના પ્રશ્ન કોઈ વિદ્યાર્થી ચાર માર્કના પણ લખી શકે છે પરંતુ હું પહેલાં બે માર્કને ના જ પાડું છું એટલે પહેલાં ત્રણ માર્ક યા તો ચાર માર્ક અને પછી બે માર્ક જ્યાં પણ આકૃતિ આવે જે કોઈ પણ પેલુંમાં આકૃતિ હોય તો આકૃતિ વ્યવસ્થિત દોરવી આકૃતિ વ્યવસ્થિત દોરી ખાલી જરૂર નથી તેમાં નામ નિર્દેશન કરવું ઘણા વિદ્યાર્થીઓ આકૃતિઓ પણ બોલપેનથી દોરે છે તો તેવા વિદ્યાર્થીઓને તો માર્ક મળવાના જ નથી ઘણા વિદ્યાર્થીઓ આકૃતિ પેન્સિલથી દોરે છે પરંતુ એમાં જે નામ નિર્દેશન છે તે પાછા બોલપેનથી કરે છે તો એનો પણ કોઈ મતલબ નથી બનતો તમારે આકૃતિ જ એટલી સરસ દોરવાની ને આકૃતિમાં નામ નિર્દેશન જો એકદમ સરસ અક્ષરે કરેલું હશે તો નીચેના ભાગમાં કોઈ પણ પેપર ચેક કરશે એનું ધ્યાન થોડું ઓછું જ હશે તો તમે ધ્યાન ચૂકવીને માર્ક લઈ શકો છો હવે તમે આકૃતિ જ એકદમ ખરાબ દોરેલી હશે તો એનો મતલબ શું થશે કે એનું ધ્યાન નીચે તરફ જશે એક તો પહેલાં જ મન બનાવી લેશે કે આને માર્ક આપવાના જ નથી માર્ક કાપી જ લેશે તો તમે લખેલું હશે ચારે ચાર માર્કનું પરંતુ તમને એક કે દોઢ જ માર્ક આપવામાં આવશે કુલ આખા પ્રશ્નમાંથી તો કોઈ પણ વિદ્યાર્થીએ આકૃતિની બરોબર પ્રેક્ટિસ કરવી આકૃતિ દોરો તો પેન્સિલ યુઝ કરજો પેન્સિલને નામ નિર્દેશન માટે પણ પેન્સિલ જ છે ઘણા વિદ્યાર્થી આકૃતિમાં અડધો ભાગ પેન્સિલ અડધો ભાગ બોલપેન નામ નિર્દેશન પેનથી તે એવું તમે ચિત્રા પાડી દેશો તો એનો એક પણ માર્ક આપવામાં આવશે નહીં એવા વિદ્યાર્થીઓ ખરેખર નાપાસ જ થાય છે મારી ગણતરીએ દસ વખત સલાહ આપ્યા પછી પણ એવું જ કરશો તો તમે ખરેખર પછી નાપાસ થઈ જશો એમાં તમારો જ વાંક છે બધા ટીચર એવું કહે છે કે આકૃતિ વ્યવસ્થિત દોરો પેન્સિલથી નામ નિર્દેશન કરો તો પણ અમુક વિદ્યાર્થી સુધરતા નથી તેને પરિણામે પછી નાપાસ થાય છે પ્લસ તમને એવું લાગે કે કોઈ ટોપિક કે કોઈ લાઈન આનું મહત્ત્વ વધારે છે તો એના નીચે તમે પેન્સિલથી અંડરલાઈન પણ કરી શકો છો ઘણા ટોપર વિદ્યાર્થી કરે છે પરંતુ દરેકે દરેક વિદ્યાર્થી કરી નથી શકતો એનું મુખ્ય કારણ છે તમારી પાસે સમય નહીં હોય તો તમારી પાસે સમય નથી તો એવું નહીં કરતા સમય હોય તેવું કરી શકો છો કે જેમ કે તમે ગોસનો નિયમ પૂછાય તેમાં જે નિયમ છે એ બે લાઈનનો નિયમ લખશો તો એની નીચે તમે અન્ડરલાઇન કરી શકો છો તો આ રીતનું એકદમ પ્રેઝન્ટેશન તમારું વ્યવસ્થિત હશે છેકછાક પણ એક પણ નહીં કરવી કોઈ વખત છેકછાક થાય તો વસ્તુ અલગ છે પણ ઘણા વિદ્યાર્થીઓ દરેકે દરેક પેજ ઉપર છેકછાક કરે છે તો એ પણ તદ્દન ખોટી વાત છે તો પાર્ટ બીમાં તમે એકદમ વ્યવસ્થિત રીતે બે કલાક પૂરેપૂરા આપીને પ્રેઝન્ટેશન બરાબર આપશો તો આ વખતે તમને મહત્તમ માર્ક મળી શકે છે આ વખતે જરા પણ એવું નથી કે જરાક ખોટું પડશે એટલે તમને બધામાં કાપી લેવામાં આવશે આ વખતે તમને દરેકે દરેક પોઈન્ટના માર્ક આપવામાં આવશે એટલે તમને ભલે ઓછું આવડતું હોય પરંતુ ઓછું તો ઓછું એટેન્ડ કરવું પચાસે પચાસ માર્કનું એટેન્ડ કરશો તો આ મહત્તમ માર્ક આ વખતે મળી શકે છે મહત્તમ માર્ક મળી જશે તો તમે આરામથી પાસ કરી શકો છો જો કોઈ વિદ્યાર્થીને અન્ય કોઈ ક્વેરી હોય તો આપ કમેન્ટ કરી શકો છો